બજેટને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ. કોંગ્રેસે અન્ય રાજ્યો સાથે ભેદભાવનો આરોપ. નાણામંત્રી નિર્મળા સીતારામને આરોપોને ફગાવ્યા. આ વર્ષે બજેટમાં રેલવેને મળ્યા 2.62 લાખ કરોડ. ઘણો મોટો હિસ્સો કવચ. જૂના ટેક્સ સિગ્નલિંગની સુવિધામાં થશે ખર્ચ. જલ્દી જ વંદે ભારત સ્લીપર અને વંદે મેટ્રો ચલાવવાની તૈયારી. 10,000 નવા કોચની પણ કરવામાં આવી જાહેરાત. બજેટ બાદ મોંઘા મોબાઈલ ખરીદવાનું હવે સસ્તું. સરકારે બજેટમાં મોબાઈલ ફોન ચાર્જર પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી. ગૂગલ પિક્સલ, આઈફોન પ્રો, પ્રો મેક્સ 7,000થી લઈને 15,000 સુધી બન્યા સસ્તા. નિફ્ટી બેંક એક્સપાયરીના દિવસે બજારમાં ઉતાર ચઢાવ. સેન્સેક્સ નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ. મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદારી, પરંતુ બેંક નિફ્ટીમાં રહ્યું 450 પોઈન્ટનું દબાણ. અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ.